हवामान विभागे समग्र राज्य में भारे थी अति भारे वरसाद की आगाही करी है। त्यारे अमदावाद में गई वीती राते धोधमार वरसाद वरस्यो छे, जेना कारणे अमदावाद ना अनेक विस्तारों प्रभावित थया छे। त्यारे अनेक विस्तारों में हजु पण पाणी ओसर्या नथी, अनेक विस्तारों में पाणी भराई जवाथी लोकोनी समस्या वधी गई छे। अमदावादना घणा बधा विस्तारों छे ज्यां पाणी भराई गया हता, परंतु तंत्रनी प्री मॉन्सून कामगीरी सामे आवी रही छे, कारण के हजु पण अनेक विस्तारों एवा छे ज्यां पाणी ओसर्या नथी ने जेना कारणे लोकोने મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મીઠાકડીનો અંડરબ્રિજ છે, સરેરાશ વરસાદ ખાબક્યો હતો ત્યારે જ અમદાવાદના જે મીઠાકડી અંડરપાસ છે, મીઠાકડી ગામના લોકો માટે જે અવર જવર માટેનો જે રસ્તો છે, બાઇક ચાલક અને જે પદયાત્રીઓ માટે જે જવાનો રસ્તો છે, તે રસ્તાને જે અંડરબ્રિજ બનાવવામાં આવ્યો છે, ત્યાં અત્યારે હાલ 2 ફૂટ જેટલા હજુ પણ પાણી ભરાય જોવા મળી રહ્યા છે। 2 ફૂટ એટલે કે વરસાદ બંધ થાય પણ 9 કલાક વીત્યા છતાં પણ અહીંયા હજી સુધી 2 ફૂટ જેટલા પાણી ભરાયા છે। અત્યારે જે સ્થાનિક લોકો છે તેમનું કહેવું છે કે આ બ્રિજની જે ડિઝાઇન છે તે ડિઝાઇન પણ ખોટી રીતે કરવામાં આવી છે, અને બ્રિજની અંદર જે ગટર લાઇનની વ્યવસ્થા કરવામાં આવે તે પણ વ્યવસ્થા કરવામાં નથી આવી। અહીંયા કેટલાક સ્થાનિક છે તેમની પાસે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। કાકા, અહીંયા બ્રિજની અંદર તમારે કેટલી અગવડતા પડે છે, નજીકમાં કેટલા સ્ટેશનો છે, ત્યાં પહોંચવામાં શું અગવડતા? गाम ना रहीशो आसम रोड जी सके, मेट्रो स्टेशन जी सके, गांधीग्राम रेलवे स्टेशन पर जी सके, कोई सुविधा छे नहीं, आ परिस्थिति में अमारे जवू पड़े। જી, બીજા કેટલાક સ્થાનિકો છે તેમને પૂછીશું કે આ બ્રિજની ડિઝાઇન બનાવવામાં આવી છે ત્યારે પણ તમે અહીંયા હાજર હતા, તમે અહીંયા સ્થાનિક છો, અનેક વાર તમે રજૂઆતો પણ કોર્પોરેશનને કરી છે, શું ઉકેલ આવ્યો છે અને શું રજૂઆતો કરી હતી? પહેલી તો એ વસ્તુ કે આ ડિઝાઇન જે છે એ એક આફતરૂપ બની અમારી સામે ઉભી, અમે દર વર્ષે શું રોજે રોજ આનો અમે સહન કરી રહ્યા છે। અહીંયા શાર્પ ટર્ન છે, બહુ નાની જગ્યા છે, એક્સિડન્ટ ખૂબ જ થાય છે, આડા દિવસે પણ લોકોની અવર જવર ખૂબ ઘટી ગઈ છે, આખું જે ગામ ધમધમતું હતું એ અત્યારે વિરાન જેવું થઈ ગયું છે, બધાના કામ ધંધા પડી ભાગ્યા છે, અને ડિઝાઇન બનાવતા પહેલા કોઈનો અભિપ્રાય લેવામાં આવ્યો નથી। અને આપ તો જાણતા હશો કે આ જે અહીંયા બન્યું અંડરપાસ, એની પહેલા અહીંયા રેલવે ક્રોસિંગ હતું, આ જે ગામ બન્યું છે વર્ષોથી વસ્યું છે નદી સાથેનું જોડાણ, એ પછી આશ્રમ રોડ બન્યો, એ પછી રેલવે લાઈન આવી, અને આ ડિઝાઇન બનતા પહેલા એની ખામીઓને લઈને અમે કોર્પોરેશનમાં, ભાવનગર ડિવિઝનમાં, દિલ્હી સુધી બધે જ રજૂઆત કરી છે, પરંતુ કોરોના કાળ હતો અને એ દરમિયાન પણ અમારી રજૂઆત, અમે અહીંયા ઊભા રહેતા હતા છતાં પણ આવીને ઇન્સ્પેક્શન કરે અને અમારા જે અભિપ્રાય લે એને કોઈ એક્શનમાં લીધા નહીં, પરિણામે આ રોંગ ડિઝાઇનના કારણે રોજે રોજ લોકો ભોગ બની રહ્યા। જી, બીજા કેટલાક સ્થાનિકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તો મિત્ર, ચોમાસાની સિઝનમાં અહીંયા પાણી ભરાય છે તો સાથે સાથે રોગચાળો ફેલાવાની પણ ભીતિ રહે છે, તમારે અહીંયા કોઈ નાના છોકરાઓ છે બીમાર પડતા હશે કે એવું કઈ હશે? અમારા નાના છોકરા છે બીમાર તો પડે, આ પાણી અવારનવાર ભરાઈ જાય છે, બરોબર, હવે રોગચાળો ફેલાય છે, આનાથી મચ્છર બી પેદા થાય, તો આ કોર્પોરેશન આ બધી જવાબદારી લેશે। મારું તો એક જ કહેવું છે કે અંડરપાસમાં જે પાણી ભરાઈ જાય છે એનો નિકાલ લાવે છે। જે અત્યારે સ્થાનિકોની એક જ માંગ છે કે કોર્પોરેશન દ્વારા જે અંડરબ્રિજમાં પાણી ભરાવવાની જે સમસ્યા થવામાં આવેલી છે તે પણ સમસ્યાનો જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે, અને જ્યાં ચોમાસાની સ્થિતિમાં જ્યાં મીઠાકડી ગામ માટે જે કોર્પોરેશનની સ્વિમિંગ પુલ જેવી સુવિધા અત્યારે અંડરપાસમાં ઉભી કરી છે, જે સ્વિમિંગ પુલ જેવી સુવિધા બંધ કરવામાં આવે તેવી માંગ અહીંયા મીઠાકડી ગામના જે સ્થાનિકો છે તેમના દ્વારા કરવામાં આવી રહી છે, અને મીઠાકડી ગામના જે સ્થાનિકો છે તેમને અનેક વાર આવેદન પત્ર પણ કોર્પોરેશનને પાઠવ્યું છે, કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનરને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું છે કે આજે બ્રિજની ડિઝાઇન છે તે બ્રિજની ડિઝાઇન ખોટી રીતે બનાવવામાં આવી છે, કેટલાક સ્થાનિકોની સહી પણ તેની અંદર લેવામાં આવી છે, તમામે તમામ ડિઝાઇનનો અપવાદરૂપ છે તે પણ આફતરૂપ બનાવવામાં આવી છે તે પણ કહેવું હોય છે, અને ગટર લાઇનની ક્યાંય પણ સુવિધા આની અંદર આપવામાં આવેલી નથી તેવું પણ સ્થાનિકોનું કહેવું છે। જી જી જી, આભાર સમગ્ર માહિતી આપવા માટે।